मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनोहरि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष પુરુષોત્તમ રાયની જે વાર્તા 27મી લેખ ઉપર મેઘ સોમદેવ નામનો એક બ્રાહ્મણ હતો. એક દિવસ એક અજાણ્યા બ્રાહ્મણ બાળકે તેને ત્યાં આવી ચડ્યો. સોમદેવે તેની આગતા સ્વાગતા કરી જમાડ્યો. બ્રાહ્મણ બાળકનું નામ વાસુદેવ હતું. વાસુદેવનો સ્વભાવ સોમદેવને ગમી ગયો અને પોતાને કોઈ બાળક ન હતું તેથી તેને પોતાનો પુત્ર સમજી રાખ્યો. સોમદેવનું ભાગ્ય ફળ્યું અને મોટી ઉંમરે તેની પત્ની બે જીવી થઈ. થોડા દિવસે તેને એક પુત્રને જન્મ થયો. આજે છઠ્ઠો દિવસ હતો એટલે રાત્રે વિધાતા લેખ લખવા આવ્યા અને લેખ લખીને પાછા ફર્યા. વાસુદેવ બારનામાં બેઠેલો હતો. તેને વિધાતાને રોકીને પૂછ્યું, બાળકના શા લેખ લખ્યા? વિધાતાએ કહ્યું, ભાઈ તારે શું કામ છે? વાસુદેવે કહ્યું, મારે કામ છે, તમે નહીં કહો તો હું મારો પ્રાણ ત્યાગ કરીશ અને તેનું પાપ તમને લાગશે. વિધાતા પરિસ્થિતિ સમજી ગયા. તેને કહ્યું, આ પુત્ર 100 વર્ષનું આયુષ્ય ભોગવશે. સ્ત્રી પુત્રનું સુખ નહીં પામે અને દૂધ છાસ પી વેચીને પેટ ભરશે. આમ કહી વિધાતા અંતર્ધ્યાન થઈ ગયા. બિચારો વાસુદેવ ચિંતામાં ડૂબ્યો, પણ તે શું કરી શકે તેનું કુનું કાળજું કોરાવા લાગ્યું. 2-3 વર્ષ વીત્યા અને ફરીથી સોમદેવના પત્નીએ પુત્રી અવતરી. 6 દિવસ પૂરા થયા. વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા. લેખ લખીને વિધાતા બહાર નીકળ્યા તો બરનામાં વાસુદેવ બેઠેલો. વાસુદેવે પૂછ્યું, દેવી આ વખતે પુત્રીના ભાગ્ય લેખમાં શું લખ્યું? આ પુત્રી 100 વર્ષનું આયુષ્ય ભોગવશે, પણ વેશ્યા જીવન ગાળીને પેટ ભરશે. આટલું કહી વિધાતા ચાલ્યા ગયા. વેશ્યા જીવન શબ્દ સાંભળતા તો જાણે વાસુદેવના માથે વીજળી પડી. તેને હૃદયમાં સખત આઘાત લાગ્યો. થોડો સમય વીતી ગયો અને સોમદેવ તથા તેના પત્ની ગુજરી ગયા. ધીમે ધીમે ઘરની દશા ફરતી ગઈ. વાસુદેવ સમય વિચારી ત્યાંથી ચાલ્યો ગયો. ભાઈ બહેન બંને દુર્દશામાં આવી પડ્યા. ભાઈ ગાયો ચરાવીને આવે ત્યારે બહેન છાસ કરે, છાસ વેચીને અનાજ લાવે અને ભાઈ બહેન એકતાનું રાંધી ખાય. એક દિવસ બહેન ફાટેલા લુગડે પાણી ભરવા ગઈ. એવામાં શહેરની એક વેશ્યા રથમાં બેસીને આવી ચડી. તેની નજર આ સ્ત્રી પર પડી. ફાટેલા લુગડામાં રૂપના ભંડાર જેવી છોકરીને જોઈને તેનું મન લાલચું. તેને છોકરી પાસે પાણી માંગી. છોકરી ઘડો ભરીને પાણી પાવા ગઈ ત્યાં વેશ્યાએ તેને લાલચ આપી રથમાં બેસાડી લીધી અને રથ હાંકારી મૂક્યો. ભાઈ રાત્રે ઘેર આવ્યો અને બહેનના સમાચાર સાંભળીને પોક મૂકીને રડવા લાગ્યો. એકલો અટુલો ભાઈ રડી રડીને થાકી ગયો અને લોથપોથ થઈ ઊંઘી ગયો. થોડા સમય પછી વાસુદેવ ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો. તેને કહ્યું, ભાઈ તારું દુઃખ મારાથી સહન ન થયું એટલે હું ચાલ્યો ગયો હતો. હવે જો પુરુષોત્તમ માસ આવ્યો છે, તું વ્રત કર, પ્રભુ સૌ સારા વાણા કરશે ને જે તારી પાસે છે બધું જ દાનમાં આપી દે. પેલા બ્રાહ્મણ પુત્રે વાસુદેવના કહ્યા પ્રમાણે કર્યું. તેની પાસે 5 ગાયો હતી અને 1 રૂપિયો હતો, તે દાનમાં આપી દીધું. બીજે દિવસે વિધાતા દાનથી 10 ગણું એટલે 10 રૂપિયા અને 50 ગાયો લઈને આવ્યા અને કહ્યું કે તારા બાપે આ થાપણ મારી પાસે મૂકી હતી તે લે. બ્રાહ્મણના પુત્રે આ બધું લઈ તરત જ બીજે દિવસે દાનમાં આપી દીધું. વિધાતા બ્રાહ્મણના પુત્રનો વિચાર સમજી ગયા. તેને થયું, જો આ બ્રાહ્મણ પુત્ર દરરોજ બધું જ દાનમાં આપશે તો હું બદલામાં આપીને થાકી જઈશ, તે કરતાં તેને વૈકુંઠ લઈ જાઓ સારો. આ વિચારી વિધાતા બ્રાહ્મણ બાળકને વિમાનમાં બેસાડી વૈકુંઠે લઈ ગયા. હવે વાસુદેવ ફરતો ફરતો શહેરમાં ગયો અને પેલી વેશ્યાનું ઘર ખોળી કાઢ્યું. લાખ જોઈને તેને પેલી બ્રાહ્મણ બાળાને મળ્યો અને આમ પાપનો ધંધો છોડી દેવા સમજાવી. તેને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવતા કહ્યું, તારા ભાઈની મુક્તિ થઈ છે અને તારી પાસે જે હોય તે તું દાનમાં આપી દે. બ્રાહ્મણ બાળા વાસુદેવને પોતાના ભાઈ સમજતી હતી. તેના કહ્યા પ્રમાણે તેની પાસે 100 રૂપિયા હતા, તે દાનમાં આપી દીધા. બીજે દિવસે વિધાતા પુરુષનો વેશ લઈ 10 ગણા રૂપિયા એટલે કે 1000 રૂપિયા લઈને બ્રાહ્મણ બાળા પાસે ગયા. બ્રાહ્મણ બાળાએ રૂપિયા લઈને તુરત જ બધા દાનમાં આપી દીધા. વિધાતા ગભરાયાને, જો આ પાવન પુરુષોત્તમ માસમાં હું 10 ગણું આપતી જઈશ ને આ બાળા દાન કરતી જશે તો છેવટે કુબેરનો ભંડાર ઠાલવી આપીશ તો પણ ઓછો પડશે. આમ સમજી વિધાતાએ તેને પણ વૈકુંઠમાં લઈ ગયા. હવે વાસુદેવને સંતોષ થયો ને પોતે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરી અંતે મોક્ષધામ પામ્યો. જય પુરુષોત્તમ રાય. અધ્યાય 27 પાપનું ફળ.
વાલ્મીકીએ રાજાને આશીર્વાદ આપ્યો, હે રાજન, તારું કલ્યાણ થાઓ, હવે હું પાપ નાશ કરનાર સરયુ નદી તરફ જાઉં છું. તમારા બંનેની વાતચીતમાં સંધ્યાપન કાળ તરફ પાછી વળી. રાજાઓ ગુણસુંદરીને કહ્યું, હે આર્ય, આ સંસાર આસાર છે, તમે મનુષ્યને કંઈ સુખ નથી. માયાના પાશામાં લપેટાયેલો આ દેહ ક્ષણભંગુર છે. હું ઈશ્વર સ્મરણ કરવા અને મોક્ષ મેળવવા માટે અરણ્યમાં જવા ઈચ્છું છું. પતિના આવા શબ્દ સાંભળીને ગુણસુંદરીએ બે હાથ જોડીને કહ્યું, હે નાથ, પતિવ્રતા સ્ત્રીએ પોતાની પતિને સાથે જ રહેવું જોઈએ, એટલે હું આપની સાથે જ આવીશ. આપની સાથે આવવું એ મારો ધર્મ છે. પત્નીના આવા શબ્દ સાંભળીને રાજાને આનંદ થયો. તેણે તેની માંગણીનો સ્વીકાર કર્યો. પુત્રને બધો કારભાર સોંપી તે પત્ની સાથે વનમાં ગયો. તેણે પવિત્ર ગંગા નદીના કિનારે તપની શરૂઆત કરી. પુરુષોત્તમ માસમાં 3 વખત નદીમાં નાહીને તે શ્રીહરિનું ધ્યાન ધરતો. તે હાથ ઊંચા કરી પગના અંગૂઠાના આધાર પર ઊભો રહી આકાશ તરફ નજર કરી શ્રીકૃષ્ણના નામનો જપ કરતો. તેની પત્ની સદાય તેની સેવામાં હાજર રહેતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં એક વિમાન ત્યાં આવેલું જોઈ રાજાને આશ્ચર્ય થયું. વિમાનમાં બેઠેલા રાજાએ પત્ની સહિત નમસ્કાર કર્યા. પાર્ષદોએ તેમને બંનેવને વિમાનમાં લઈ ગયા. આ રીતે બંનેવજન ભગવાનની કૃપાથી શ્રીહરિના સહવાસમાં ગયા અને આનંદમાં રહેવા લાગ્યા. ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, આ માસના વ્રતનો બધો મહિમા હું કહી શકવા શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી પણ જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. એક વાંદરાએ અજાણપણે જ 3 દિવસ સુધી સ્નાન કર્યું, તેમ કરતાં તેના બધા પાપોનો નાશ થયો અને તે ગોલોકમાં વિમાનમાં બેસીને ગયો. આ માસનું સેવન કરનારને જન્મ સફળ થાય છે. નારદે પૂછ્યું, હે ભગવાન, તે વાંદરો કોણ હતો અને તેને કેવી રીતે વ્રત કર્યું તે કહેવાની કૃપા કરો. તેને કયા સ્નાન કર્યું, તે શું ખાતો હતો, તેનું શું પુણ્ય મળ્યું તે મને કહો. આપના મુખેથી કથામૃત સાંભળવા છતાંય હું ધરાતો નથી. ભગવાન નારાયણે જવાબ આપ્યો, કેરળ દેશમાં ચિત્ર શર્મા નામનો એક લોભી બ્રાહ્મણ હતો. તે ધનને સંગ્રહી રાખવાનું સમજતો હતો. તે સારું ખાવાનું ખાતો નહીં કે વ્રત સારા વસ્ત્રો પહેરતો નહોતો. તે ભગવાનની પૂજા કે જપ પણ કરતો નહોતો. ધાર્મિક કાર્યમાં તે એક પણ પાય વાપરતો નહોતો. લોકોએ તેને આવા લક્ષણો જોઈ તેનું નામ કદરી પાડ્યું હતું. તે જ્યાં જતો ત્યાંથી કરગરીને દક્ષિણા લાવતો. તે બધો પૈસો જમીનમાં દાટી દેતો. તેના ઓળખી ગયેલા લોકો તેનું અપમાન કરતા. લોકોના તિરસ્કારથી તે ઉદાસ થઈ ફરતો ફરતો શહેર બહાર બાગમાં એક માળી પાસે ગયો. આ માળી તેનો નાનપણનો મિત્ર હતો. તેણે પોતાનું દુઃખ રડતા રડતા કહી સંભળાવ્યું, ભાઈ, આ શહેરના લોકો હંમેશા મારું અપમાન કરે છે. તે કારણથી મને ત્યાં રહેવું ગમતું નથી. કંટાળીને હું આ વનમાં ફરું છું. બ્રાહ્મણના આ શબ્દ સાંભળીને માળીને દયા આવી. તેણે કહ્યું, હે કદરી બ્રાહ્મણ, તું આ બાગમાં રહે. માળીના આ શબ્દ સાંભળી બ્રાહ્મણ બાગમાં રહેવા લાગ્યો. તે માળીના કહેલા કામ કરતો. આથી માળીને તેનામાં વિશ્વાસ જાગ્યો. માળીએ તેને બાગનો બધો અધિકાર સોંપી દીધો. તે પોતે રાજમંદિરમાં રહેવા ગયો. પેલો બ્રાહ્મણ સારા સારા ફળ ખાઈ જતો અને બાકીના વેચી દઈ પૈસા એકઠા કરતો. માળીએ એક દિવસ તેની ઉપજનો હિસાબ માંગ્યો. બ્રાહ્મણે જવાબ આપ્યો, હું ભિક્ષા માંગવા માટે શહેરમાં જાઉં છું ત્યારે પક્ષીઓ બધા ફળ ખાઈ જાય છે. મેં કેટલાક પક્ષીઓનો નાશ કર્યો છે તે જુઓ. આ બધા પડ્યા પીછા અને પાંખો. આ રીતે લોભી બ્રાહ્મણે 27 વર્ષ પૂરા કર્યા. છેવટે તે બાગમાં બાગમાં મૃત્યુ પામ્યો. તેને બાળવા માટે અગ્નિ કે લાકડા પણ ન મળ્યા. તેનો બધો પૈસો અહીંનો અહીં જ પડ્યો રહ્યો. યમદૂતો તેને પાપી જીવને લઈ યમલોક ચાલવા લાગ્યા. પૂર્વ કરેલા કર્મ અને તે બ્રાહ્મણને પસ્તાવો થવા લાગ્યો. તેને થયું, અરે, આવો દુર્લભ માનવ દેહ મેળવીને તો મેં તેનો કશો સદુપયોગ પણ ન કર્યો. મેં કોઈ પુણ્ય કામ પણ ન કર્યા. મને ધિક્કાર છે, મેં કશું દાન પણ ન કર્યું. મેં કશા વ્રત પણ ન કર્યા. મેં કોઈને સુખી પણ ન કર્યા. આખરે રસ્તે આ રીતે વિલાપ કરવા લાગ્યો. યમદૂતો તેને યમરાજ પાસે લાવ્યા. ચિત્રગુપ્તે તેના શુભ અશુભ કર્મ જોવા ચોપડો ઉઘાડ્યો.
ચિત્રગુપ્તે કહ્યું, આ ધનના લોભી બ્રાહ્મણના દુર્બુદ્ધિના લીધે સહેજ પણ પુણ્ય કાર્ય કર્યું નથી, બાગમાં રહીને પણ તે પાપચરણ જ કર્યું છે, તે ચોર અને વિશ્વાસઘાતી છે। હે પ્રભુ, તેના બીજા પાપોની યાદી પણ ઘણી લાંબી છે। ચિત્રગુપ્તના આ વચનો સાંભળી યમરાજાએ ક્રોધાયમાન થઈને કહ્યું, ફળની ચોરી કરવાના બદલામાં તે 1000 વખત વાનર યોનિમાં જન્મ આપો, જેથી તેને વિશ્વાસઘાતનું પણ ફળ મળે। Make all the demons quiet, yeah, we were built to thrive, yeah.